ઓકે ફ્રેન્ડ્સ, તો વળી પાછું એક ફંક્શનનો જ ટોપિક, પણ હવે આ ટોપિકમાં જે મેથડ છે પૂછવાની એ થોડીક ઇઝી કરી નાખી. શું ઇઝી કરી નાખી કે આપણને ડાયલોગ આપેલો છે, પછી ડાયલોગમાં કોઈ પણ એક વ્યક્તિનો ડાયલોગ છે એ ઇનકમ્પ્લીટ હશે અને એ ઇનકમ્પ્લીટ ડાયલોગ માટે આપણને ઇન ધ બ્રેકેટ તમને નેમ ઓફ ધ ફંક્શન આપેલું હશે. અને એનાથી સાથે મજા કઈ આવશે ખબર છે તમને? એમાં ચાર ઓપ્શન આપ્યા હશે. એ ચાર ઓપ્શન આપ્યા હોય ને જ્યારે ડાયલોગમાં કમ્પ્લીટ કરવા માટે ફંક્શન નેમ પ્રમાણે ડાયલોગ કમ્પ્લીટ કરવા ચાર ઓપ્શન હોય ને, તો તમારે બે રીતના એને ચેક કરવાનું. કઈ કઈ બે રીતના? તો એ બે રીતના સેટિસ્ફેક્શન તમને મળવું જોઈએ. એક તો ડાયલોગ પ્રમાણે અને એક ફંક્શન નેમ પ્રમાણે સેટિસ્ફાઈ થાય છે કે નહીં જોઈ લેવાનું. એ બેયમાં યસ આવી જાય એટલે એ આન્સર. ફોર એક્ઝામ્પલ, પેલું લઈએ જીગર, એવું કે છે વોટ હેપન ઇન વુમન્સ વર્લ્ડ કપ. ભાઈ વુમન વર્લ્ડ કપ હતો, એમાં શું ઘટના બની હશે, શું થયું, એવું એને પૂછ્યું છે. જીજ્ઞા નામની વ્યક્તિ છે એવું કે છે. એ તમારે ઓપ્શન એ બી સી ડી માંથી લેવાનું છે. તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ તમને ફંક્શન નેમ આપેલું છે. પાસ્ટ ઇવેન્ટ ડિસ્ક્રાઇબ કરતું હોય ને એવું સેન્ટેન્સ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચાલો, આપણને પાસ્ટ ઇવેન્ટ માટે યાદ હોવું જોઈએ ખાસ સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અથવા તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ હોવો જોઈએ ફંક્શન નેમ પ્રમાણે. ઠીક છે. પેલું હાઉ કેન આઈ ટેલ યુ અબાઉટ ધેટ. જિજ્ઞેશે પ્રશ્ન કર્યો શું થયું ભાઈ વર્લ્ડ કપમાં, તો એક આ મેચ ખાઈ શકે, ડાયલોગ પ્રમાણે મેચ ખાય હાલો, પણ ફંક્શન નેમ પ્રમાણે નથી હો ભાઈ, એટલે આ પેલો આન્સર એ નહીં આવે. કે ફંક્શન નેમ અને ડાયલોગ એ બેની જગ્યાએ યસ થાય તો જ આપણું કે નેમ ઓફ ધ ફંક્શન અને ડાયલોગ. આ ડાયલોગ અને ફંક્શન નેમ એ બેમાં યસ આવી જવું જોઈએ. તો પહેલા ઓપ્શનમાં શું થયું કે ડાયલોગ પ્રમાણે મેચ થાય છે, ફંક્શન નેમ પ્રમાણે લાવડો આન્સર નથી. ચલો સેકન્ડ, ધ વર્લ્ડ કપ ઇઝ પ્લેડ એવરી 4 યર. તો ઇઝ પ્લેડ પેસિવ વોઇસ છે અને ઉપરાંત પ્રેઝન્ટ ટેન્સ છે અને ડાયલોગમાં એવું કંઈ પૂછ્યું નથી, એટલે બે પ્રમાણે મેચ નથી ખાતો. જો બી ઓપ્શન છે ને એટલે ઈ આન્સર નો આવે. થર્ડ, ઇન્ડિયન ટીમ ઇઝ સ્ટ્રોંગર ધેન ઇંગ્લેન્ડ ટીમ. તો એવું તો કંઈ એને પૂછ્યું જ નથી અને ઉપરાંત સ્ટ્રોંગર જેની કમ્પેરિંગમાં આવે, તો એ બે પ્રમાણે નથી ભાઈ, ડાયલોગ પ્રમાણે નથી, ફંક્શન નેમ પ્રમાણે નથી. ડી ઓપ્શન ચેક કરીએ આપણે. ઇંગ્લેન્ડ ડિફીટેડ પૂછ્યું તો શું થયું વુમન્સ વર્લ્ડ કપમાં, તો ઇંગ્લેન્ડે છે ને ડિફીટેડ ઇન્ડિયા એન્ડ વોન ધ વર્લ્ડ કપ. જો આ ભૂતકાળે છે સાદો અને ડાયલોગ પ્રમાણે આન્સર એ છે, એટલે બેયનું સેટિસ્ફેક્શન આવી ગયું, એટલે એ આપણો આન્સર થયો ડી. ઓકે ક્લિયર. આ રીતના બે વસ્તુ એક આરે જોતી જવાની, ચારે ચાર ઓપ્શનને ચેક કરવાના સેના આધારે, ડાયલોગ પ્રમાણે અને ફંક્શન નેમ પ્રમાણે. ઠીક છે. તો આ પેલું થઈ ગયું કમ્પ્લીટ. સેકન્ડ વન જોઈએ. રાની છે ને રાની, એમને કંઈક કીધું તો એના મૌલિક એવું કે છે ઇટ હેઝ અ બાલ્કની ફેસિંગ ધ રિવર. તો કે એમાં જે નદીની સામે બાલ્કની પડે છે એવું બિલ્ડિંગ છે, તો ઇન્ક્વાયરી કરી હશે સૈનિક. તો ઇન્ક્વાયરી કરી હશે તો વળી પાછું ડાયલોગ અને ફંક્શન નેમ પ્રમાણે આપણે જોતા જઈએ. આ પહેલાનું કામ પૂરું થઈ ગયું, તો વળી પાછું આપણે ચેક કરીએ. એ ઇટ ઇઝ રિયલી ગુડ. તો ઇન્ક્વાયરી એઝ નેચર એટલે ક્વેશ્ચન હોવો જોઈએ, નથી. તો ઇવન ડાયલોગ પ્રમાણે મેચ ખાય છે, ફંક્શન નેમ પ્રમાણે મેચ નથી ખાતો ભાઈ. નેક્સ્ટ વન, હાઉ ડઝ ઇટ લુક. તે કેવું દેખાય છે, તો ઇન્ક્વાયરી એઝ નેચર બરાબર છે. તો કે ઇટ ઇઝ અ બાલ્કની ફેસિંગ ધ રિવર, લુકનો જવાબ એ છે, એટલે ડાયલોગ પ્રમાણે મેચ આવે છે અને ફંક્શન નેમ પ્રમાણે મેચ, એટલે બેયમાં રાઈટ થયું. એટલે કે આ આન્સર આપણો હોઈ શકે. સાઈડમાં રાખીએ, બધા આન્સર ચેક કરવાના, બધા ઓપ્શન ચેક કરી લેવાના. ટેલ મી મોર અબાઉટ ઇટ. તો વધારે કંઈક કે તો એ આવડો જવાબ હોઈ શકે. ડાયલોગ પ્રમાણે મેચ થયો પણ ફંક્શન નેમ પ્રમાણેથી, ઇન્ક્વાયરી એઝ નેચરમાં ક્વેશ્ચન આવજો નથી હાલો ભાઈ, નથી હાલતું. I like your flat very much. હા, કોકે રાણી એમ કીધું તો મૌલિક આવું જવાબ દઈ શકે કે ભાઈ એમાં આવી વિશેષતા છે, પણ એ ડાયલોગ પ્રમાણે કદાચ મેચ ખાય છે, ફંક્શન નેમ પ્રમાણે મેચ ખાતો નથી. એટલે જ્યાં બેય જગ્યાએ રાઈટ થયું આ બેય જગ્યાએ એ આપણો આન્સર હશે બી. ઓકે ગુડ. પપ્પા લુક બેટા હિયર ઇઝ અ ન્યુ બાઇસિકલ ફોર યુ. જો તારા માટે નવી સાયકલ છે. નેન્સી એના માટે એક્સચેન્જિંગ નાઇસિટીઝ, એક સામાજિક વાતચીત જ્યારે આપણી ચાલતી હોય ત્યારે સભ્યતા દર્શાવવા માટેના જે શબ્દો છે એ નાઇસિટીઝમાં આપણે લેતા હોઈએ છીએ. તો પહેલા તો ડાયલોગ પ્રમાણે અને નેમ ઓફ ધ ફંક્શન પ્રમાણે મેચ ક્યાં ક્યાં ખાય. હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, નેન્સી પૂછી શકે ક્વેશ્ચન ખરા. તો એ ડાયલોગ પ્રમાણે જે પેલો ઓપ્શન છે એ બરાબર છે, પણ નેમ ઓફ ધ ફંક્શન પ્રમાણે નાઇસિટીઝમાં ન આવે, એ સીકિંગ ઇન્ફોર્મેશનમાં આવે, ઇન્ક્વાયરી એઝ નેચર આવે, હે ન આવે મેળભાઈ. બી જોઈએ. બી આઈ ઓલવેઝ વોન્ટ ટુ હેવ અ નાઇસ બાઇસિકલ. ડાયલોગ પ્રમાણે સાચું છે, વાત સાચી, ડાયલોગ બરાબર છે, ડાયલોગમાં મેચ ખાય, પણ એ નાઇસિટીઝ નથી, સભ્યતા દર્શાવવાની વાત છે. થેન્ક યુ પાપા, ડાયલોગ પ્રમાણે પપ્પાએ નવી બાઇસિકલ લઈ દીધી, થેન્ક યુ કીધું, બરાબર છે, ડાયલોગ પ્રમાણે મેચ છે, ફંક્શન પ્રમાણે નાઇસિટીઝમાં આવે છે, બેયમાં રાઈટ થઈ ગયું, બરાબર. એટલે આન્સર છે આપણો સી હોઈ શકે, છતાં છેલ્લો આન્સર ચેક કરી લઈએ. ઇટ ઇઝ રિયલી નાઇસર ધેન ધ ઓલ્ડ વન. જૂની હતી એને કરતાં તો વધારે સારી છે, પણ નાઇસિટીઝમાં ન આવે, કમ્પેરિંગ થિંગ્સમાં આવે, ડાયલોગ પ્રમાણે છે, ફંક્શન નેમ પ્રમાણે નથી. તો બેયમાં જે રાઉન્ડ આવ્યો એ ઓપ્શન કયો હતો? સી. તો સી ઇઝ અવર આન્સર. ઓકે.